છે, હોલ ફેન છે, પછી આ એપી ફેન છે, આ પેડેસ્ટલ ફેન, આ સ્ટેન્ડ ફેન છે ક્રોમ્પ્ટનનો, આ સિની ફેન, આ રીતના બધા પ્રકારના અલગ અલગ ફેન આવે છે. આને રિપેરિંગ કરવા માટે આ બધા જ સામાનની જરૂર પડે છે. આપણે આ બુશિંગના વાઇસર છે, જો રૂ ટાઈપના પ્રેસ જેવા વાઇસર છે બુશિંગના. પછી એમાં બધા જ ફેનમાં અલગ અલગ પતરા હોય છે, જો આ રીતના આ બુશિંગની માથે પ્રેસ કરેલા પતરા હોય છે. જો આની સાઈઝ જુઓ, આની સાઈઝ જુઓ, ત્રણ સાઈઝ અલગ અલગ છે. પછી આ રીતના જે આપણે પેડેસ્ટલ ફેન છે, હોલ ફેન છે, એની અંદર આવા પતરા હોય છે. પછી આ બુશિંગ છે, જુઓ આની માથે નંબર પણ લખેલા હોય છે, 882 નંબરનું બુશિંગ છે. જો આ લોખંડનો વાઇસ છે. પછી આ છે આપણે પિત્તળનું, તો એના માટે પણ લખેલું છે, જો 882. આ રીતે અલગ અલગ બધા બુશિંગ હોય છે. જો આ નાનું બુશિંગ છે, આ ઈ સાઈઝનું છે પણ આ લોખંડમાં છે. બધા જ બુશિંગ માથે અલગ અલગ નંબર પણ લખેલા હોય છે. જો આ બુશિંગ છે, એની માથે પણ નંબર લખેલો છે, જો 200 209 નંબર છે. પછી આની માથે પણ લખેલું છે 048, આવી ઈ 048 નંબરનું બુશિંગ છે. આ રીતે બધા અલગ અલગ પ્રકારના બુશિંગ હોય છે. જો આ બુશિંગ પણ 36 નંબરનું છે, 037A. પછી આપણે જે ટાવર ફેન છે, મોટા ફરાટા ફેન છે, તો આની અંદર આવું મોટું બુશિંગ હોય છે. પછી આપણે આ કૂલરની સ્વિચ છે, જો કૂલરમાં આ ટાઈપની સ્વિચો લગાડેલી હોય છે, આમાં નંબર લખેલા હોય એ પ્રમાણે તમારે કનેક્શન દેવાના હોય છે. પછી આવા બ્લેક કલરના પેડેસ્ટલ ફેનની અંદર કેપેસિટર હોય છે, જો બેમાં આ 2.50 છે, આ 3.15 છે. જો આ રીતે મટીરિયલની તમારી જરૂર પડે છે ટેબલ ફેન ને એવું બધું રિપેરિંગ કરવામાં. તો કેવો લાગ્યો દોસ્તો તમને આ વિડીયો? સારો લાગ્યો હોય, તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને એક લાઇક કરી લો. હું આવા વિડીયો મૂકતો રહું છું મારી ચેનલ ઉપર.